હાય ફ્રેન્ડ્સ, આપણે એક અલગ જે છે એને આપણે આની ઉપર આપણે સર્કલ કરવાનું છે. ઓકે, એમાં આપણે 2 જોયા હતા, હવે 3 અને 4 જોઈએ. બટ પહેલા શું કરવાનું, ડેટ ને મેન્યુઅલ નંબર લખી નાખવાના. ઓકે, શૂ, સાડી, સુટકેસ એન્ડ બેલ્ટ. તો શૂ, સુટકેસ એન્ડ બેલ્ટ એમાંથી બને, લેધર માંથી, અને સાડી છે ફાઈબર માંથી બને. સાડી એટલે કે પેલી સાડી. ચિકન, હોર્સ, ગોટ એન્ડ ટર્કી. તો ચિકન, ગોટ અને ટર્કી એમાંથી શું નીકળે, એ લોકોનું મીટ કે ફ્લેશ લોકો ખાવામાં ઉપયોગમાં લે. અને હોર્સ તો ફાસ્ટેસ્ટ એનિમલ છે અને એનું હોર્સ કાર્ડ હોય. પછી છે આઈડેન્ટિફાય ધ એનિમલ્સ અકોર્ડિંગ ટુ ધ યુઝિસ ગીવન. ઉપયોગ આપ્યા છે એની ઉપરથી આપણે એનિમલના નેમ લખવાના. વી ગીવ મિલ્ક, અમે દૂધ આપીએ છીએ. કાઉ, બફેલો એન્ડ ગોટ, આ બધા એનિમલ શું કરે, મિલ્ક આપે. એમને શું કહેવાય, મિલ્ક એનિમલ. આઈ ગીવ મીટ એન્ડ એગ્સ, હું માંસ અને ઈંડા આપું છું. તો હું કોણ છું, હેન એટલે કે મરઘી. આઈ ગીવ બુલ, બુલ કોણ આપે, ઊન, શીપ એન્ડ યાક. આઈ ગીવ હની, હની કોણ આપે, હની, હની એટલે કે મધ. મધ કોણ આપે, હની બી. આઈ ગાર્ડ યોર હોમ, હું તમારા ઘરનું રક્ષણ કરું છું. આપણા ઘરનું રક્ષણ કોણ કરે, ડોગ. અને ડોગ ને કેવું એનિમલ કીધું છે, ટ્રુ ફ્રેન્ડ ઓફ, બેસ્ટ ફ્રેન્ડ ઓફ મેન, માણસોના સાચા મિત્રો. તો ફ્રેન્ડ્સ, આપણે આ યુનિટમાં, આ લેસનમાં શું લર્ન કર્યું, તો એનિમલ્સ છે, ડોમેસ્ટિક એનિમલ છે, એના અલગ અલગ યુઝીસ, કે એ લોકો આપણા ઘરનું રક્ષણ કરે, આપણને મિલ્ક આપે, મીટ આપે, લેધર, ફાઈબર, હની, બધું જ આપણને એનિમલ્સ માંથી મળી રહે. અને આ એનિમલ્સ શું છે, આપણા થ્રુ ફ્રેન્ડ્સ, આપણે એમની કેર કરવી જોઈએ. ઓકે.